કેવી રીતે મારી યુવાન કાકી એ મને ઊંઘાડીને મારા હથિયારને પોતાની યોનીમાં લીધું અને હું ઊંઘવાનું નાટક કરતો રહ્યો એ વાંચો બધી ભાભી અને કાકીઓને મારા પ્રણામ મારું નામ આયુષ છે હું વડોદરામાં રહું છું મારી ઉંમર એકવીસ વર્ષ છે આ ઘટના આશરે એક વર્ષ જૂની છે મારી કાકી આશા જે સત્યાવીસ વર્ષના છે ઘઉં વરણા રંગના એકદમ સ્લીમ દેખાવમાં ખૂબ સેક્સી અને સુંદર એમને એક છોકરો છે જે ચાર વર્ષનો છે અમે બધા સાથે જ રહીએ છીએ કારણ કે મારા કાકા વિદેશમાં કામ કરે છે એ વર્ષમાં ભાગ્યે જ એકાદ વખત ઘરે આવે પરંતુ એ સમયસર પૈસા મોકલતા રહે છે એટલે મારા કાકીને કોઈ પ્રોબ્લેમ ન થાય અમારું ઘર બે માળનું છે બંને માળ પર બે રૂમ અને રસોડું ઉપરના માળે અમે રહીએ છીએ અને નીચેના માળે આશા કાકી મેં સપનામાં ય આશા કાકીને ચોધવાનું વિચાર્યું નહોતું પણ મેં કંઈક એવું જોઈ લીધું કે મારા વિચાર જ બદલાઈ ગયા મારા મમ્મી પપ્પા ત્રણથી ચાર દિવસ માટે એક નજીકના સગાને ત્યાં લગ્નમાં ગયા હતા એ વખતે આશા કાકીએ એમના છોકરા દીપકને એના મામાને ઘરે મોકલ્યો હતો હવે ઘરે માત્ર હું અને કાકી જ હતા બીજા દિવસે હું સવારથી મારા મિત્રો સાથે રમવા જતો રહ્યો જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે કાકી જમવાનું બનાવી રહ્યા હતા મને જોઈને બોલ્યા આયુષ ક્યાં હતો સવારનો ચાલ જમવાનું તૈયાર છે હું રસોડામાં ગયો અમે બંને એ જમી લીધું અને હું ઉપરના માળે જવા લાગ્યો મેં કાકીને કહ્યું હવે તમે નીચેનો દરવાજો બંધ કરીને સૂઈ જજો મારે હવે ક્યાંય જવાનું નથી કાકીએ કહ્યું આયુષ હું ઘરે એકલી જ છું મને એકલી સૂવામાં ડર લાગશે હું તો તારી પાસે જ ઊંઘવા આવીશ મેં કહ્યું જેવું તમને યોગ્ય લાગે જ્યારે તમે આવો ત્યારે મારા માટે દૂધ લેતા આવજો મને રોજ ઊંઘતા પહેલાં દૂધ પીવાની આદત હતી કાકીએ પણ સહમતિ દર્શાવી હું ઉપરના માળે આવ્યો મને અચાનક કંઈક કામ યાદ આવતા હું નીચે આવ્યો મેં જોયું તો કાકી મારા માટે દૂધ તૈયાર કરતા હતા પણ આ શું એ કંઈક પડીકી પણ નાખી રહ્યા હતા એમાં પહેલાં તો મને ખાસ ખ્યાલ ન આવ્યો પણ પછી ખબર પડી કે ઊંઘવાની દવા હતી થોડી વાર પછી કાકી ઉપર આવ્યા અને મારું દૂધનું ગ્લાસ મને આપ્યું અને બોલ્યા આયુષ આ જલ્દી પી જજે નહીંતર ઠંડુ થઈ જશે મેં પણ એમની આજ્ઞા પ્રમાણે દૂધ પીવાનું નાટક કર્યું પછી હું એમની નજર ચૂકવીને એ દૂધ બાથરૂમમાં ઢોળી આવ્યો અને પછી ઊંઘવાનું નાટક કરવા લાગ્યો હું રાત્રે સૂતી વખતે માટે ટ્રેક અને બંડીજ પહેરું છું આજે પણ હું એ રીતે સૂઈ ગયો કાકી મારા પલંગની બાજુમાં ખાટલો પાથરીને સૂઈ ગયા થોડી વાર પછી કાકીએ મને બોલાવ્યો આયુષ ઉઠતો જરા પણ હું કંઈ બોલ્યો જ નહીં આંખો બંધ રાખીને ઊંઘતો રહ્યો હું એ ચેક કરવા માગતો હતો કે કાકીએ મને શા માટે ઊંઘની દવા આપી હતી આશા કાકીએ મને ઢંઢોળ્યો અને પછી બોલ્યા લાગે છે દવાએ એનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે હવે કાકી ઊભા થયા અને મારી બાજુમાં આવીને મારી બાજુ પડખું ફેરવીને સૂઈ ગયા પહેલાં એમણે મારી છાતી પર પછી મારા પેટ પર અને જાંગ પર એમનો મુલાયમ હાથ ફેરવવાનું શરૂ કરી દીધું મને પણ મજા આવવા લાગી ધીમે ધીમે એમણે પોતાનો હાથ મારા લંડ પર ફેરવવાનું શરૂ કર્યું પહેલાં તો મને ગુસ્સો આવ્યો અને ઊઠી જવાનું મન થયું પણ ધીમે ધીમે મારો લંડ કડક થવા લાગ્યો અને મને મજા આવવા લાગી હું માંડ માંડ મારી જાતને કંટ્રોલ કરી રહ્યો હતો હવે આશા કાકી ઊભા થયા અને મારા ટ્રેક પરથી મારા લંડને આંખો એમના હાથમાં લઈને હલાવવા લાગ્યા અને બોલ્યા કે બાપરે આવડો મોટો અને પછી પ્રેમથી એ મારા લંડને આગળ પાછળ રમાડવા લાગી હવે એમને મારો ટ્રેક નીચો કર્યો અને મારા લંડને ડાયરેક્ટ પોતાના હાથમાં લઈ લીધો હું એ વિચારી રહ્યો કે આખરે આ કરવા શું માંગે છે આશા બદબડી રહી હતી કે બાપરે જો આવડો મોટો મારી ચૂપમાં ઘૂસી જાય તો મારી ચૂપ તો ફાટી જ જાય પણ જો આવા લંડથી ચોદાવવા મળે તો મજા પણ બહુ બધી આવે ને આશા મારો લંડ હલાવી રહી હતી અને હવે મારો લોડો એના અસલી સ્વરૂપમાં આવી ગયો હતો એ આઠ જેટલો લાંબો અને એકદમ કડક થઈ ગયો હતો હું ખૂબ જ પ્રયત્નથી પોતાની જાતને કંટ્રોલ કરીને સૂતો હતો અને ઝીણી નજરે આ બધું જોઈ રહ્યો હતો આશા કાકીનું ફિગર અઠ્યાવીસ ત્રીસ અઠ્યાવીસ હતું એકદમ બારબી ડોલ જેવા દૂધ જેવો ગોરો અણિયાળી આંખો ભરેલા નિતંબ જાણે કે અપ્સરા અત્યારે એમણે સાડી પહેરેલી હતી જે સુવાના લીધે અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી એમણે પોતાની સાડી નીકાળી દીધી અને મારા લંડ પાસે આવીને બેસી ગયા એ પોતાના લાલ પેટીકોટ પરથી એમની ચૂત પર પોતાનો હાથ ફેરવી રહ્યા હતા અને બીજા હાથ વડે મારા લોડાને રમાડી રહ્યા હતા એમની આંખો વારે વારે બંધ કરતા અને આહ ઉમ મમ કરતા કરતા પોતાની ચૂત મસરી રહ્યા હતા એમણે પોતાનો હાથ મોંમાં નાખ્યો અને થૂંક વાળો કરીને મારા લોડા પર ફેરવા લાગ્યા એમણે બેથી ત્રણ વાર આવું કર્યું એટલે મારો લંડ એકદમ ભીનો થઈ ગયો હું માંડ માંડ કંટ્રોલ કરી રહ્યો હતો હવે આશા કાકી મારી ઉપર આવી ગયા એમણે પોતાનો ઘાઘરો ઊંચો કર્યો અને મારા લંડ ઉપર પોતાની ચૂપ ઘસવા માંડ્યા આ શું અનુભવ હતો એ એમની ગરમ અને ચીકણી રસદાર ચૂત મને જાગવા માટે મજબૂર કરી રહી હતી મનમાં તો એમ થતું હતું કે હાલ જ ઊંઘવાનું નાટક પૂરું કરું અને જાગીને આશાને મસરી કાઢું પણ પછી મહામહેનતે મેં મારી લાગણીઓ પર કાબૂ રાખ્યો અને જે થાય એ જોવાનું ચાલુ રાખ્યું આશા કાકી મારા લંડ પર આગળ પાછળ થઈને પોતાની ચૂત ઘસી રહ્યા હતા એ કરવા શું માંગતા હતા એ મને સમજમાં આવતું ન હતું એ ઉપર ઉપરથી જ એમની ચૂત ઘસી રહ્યા હતા એટલે મને પણ અંદર ઘાલવાનો ચાન્સ મળતો ન હતો હું મારા તરફથી પણ થોડોક ઊંચો થઈને પ્રયત્ન કરી રહ્યો હતો કે એમની ચૂતમાં મારો લોડો ઘુસાડી દઉં તેટલામાં એક મોકો મળ્યો મને કાકીએ આવેશમાં આવીને એમની ચૂત થોડીક વધારે જ દબાવી દીધી અને પાછળની બાજુ ખસ્યા પણ જેવા એ આગળની બાજુ ખસાવા ગયા મેં મારી કમર એમને ખબર ન પડે એ રીતે થોડી વધારે ઊંચી કરી અને મારો લંડનો ટોપો કાકીની ચીકણી ચૂતમાં ઘૂસી ગયો હા મારી ગઈ એમની ચીસ નીકળી પડી પણ એમણે પોતાના અવાજ પર કાબૂ રાખ્યો કે હું સાંભળી ન જાઉં અને થોડાક ઊંચા થઈને મારો લંડ એમની ચૂતમાંથી બહાર નીકળી દીધો હું ઉદાસ થઈ ગયો એમના મોઢા પર થોડા ટેન્શન જેવું લાગ્યું મને આશા કાકી ઊભા થઈને સીધા રસોડામાં ગયા અને તેલની બોટલ લઈ આવ્યા એ પલંગની બાજુમાં ઊભા રહ્યા અને પોતાનો ઘાઘરો અને કબજો બંને નીકાળી દીધા એ સાવ ન્યૂડ હતા હવે લાઇટના અજવાળામાં એમનું શરીર ચાંદ જેવું લાગતું હતું એમણે બોટલમાંથી તેલ નીકાળીને પોતાની હથેળીમાં ઘસ્યું અને મારા લંડ ઉપર મસાજ કરવા લાગ્યા એમણે બે થી ત્રણ વખત તેલ લઈને મારા લોડાને ચીકણો કર્યો હવે એમણે થોડુંક તેલ પોતાની ચૂત પર પણ ઘસી દીધું આશા કાકી પલંગ પર આવ્યા અને મારા લંડ પર કિસ કરીને ફરીથી મારા ઉપર બેસી ગયા આ વખતે એ થોડુંક વધારે દબાણ આપીને એમની ચૂત ઘસી રહ્યા હતા હું પણ મોકાની શોધમાં હતો પણ હું જેવો ઊંચો થવા જતો કે એ વધારે ઊંચા થઈ જતા અને મારો લોડો બહાર જ રહી જતો થોડી વાર સુધી આ રીતે બધું ચાલતું રહ્યું અને વળી એકવાર મને ચાન્સ મળતા મેં લોડો આશાની ચૂતમાં અંદર નાખી દીધો આ વખતે હું મારી જાતને કંટ્રોલ કરી ન શક્યો અને મેં એમની કમર કસીને પકડી લીધી એ ઊંચા થવા ગયા પણ એમ થયું નહીં એમના મોમાંથી એક મસ્તીભરી ચીસ નીકળી પડી અને એ મારી સામે જોઈને મંદ મંદ હસવા લાગ્યા આશા આખરે તું જાગી જ ગયો ને એમ કહીને ફરીથી હસવા લાગ્યા મારી સમજમાં કંઈ વધારે આવ્યું નહીં પણ હું પણ એમની સાથે સાથે હસવા લાગ્યો આશા કાકીએ મારા લોડા પર દબાવ આપ્યો અને જોરથી એમની ચૂત ઘસવા લાગ્યા મારો લોડો ત્રણથી ચાર ઇંચ જેટલો અંદર બહાર થઈ રહ્યો હતો કાકીએ આ બધું જાણી જોઈને કર્યું હતું એ એક વખત મને નહાતી વખતે લંડ હલાવતા જોઈ ગયા હતા ત્યારથી જ એમણે મારી સાથે સહવાસ કરવાનું મન બનાવી લીધું હતું પણ ઘરે બધાની હાજરીમાં એ શક્ય હતું નહીં એટલે એમણે આવો પ્લાન બનાવ્યો એ બધું એમણે મને પછીથી કહ્યું હતું મેં પણ જોશમાં આવીને મારી ટી શર્ટ નીકાળી દીધી હવે અમે બંને પલંગ પર સાવ નીવુર હતા અમારા બંનેના શરીરની આગ ભડકી રહી હતી આશા કાકીની આંખો સેક્સના નશામાં બંધ થઈ રહી હતી એમના બંને હાથ મારી છાતી પર પોતાની પકડ જમાવી રહ્યા હતા અને એમની ગાંડ મારા સાથળ પર અને ચૂત મારા લોડા પર ઘસાઈ રહી હતી મારી ખુશીનો પાર ન હતો મારા મોઢા સામે એમના બંને કડક સંતરા ઝૂલી રહ્યા હતા અને એમના મોંમાંથી મધોશ કરે એવા અવાજ નીકળી રહ્યા હતા આયુષ ઉમ્મમ જોરથી વધારે જોરથી ધીમે ધીમે પચ્ચ પચ એવો અવાજ પણ નીકળી રહ્યો હતો આશા કાકી મારા ઉપર ઊંચા થતા અને દર વખતે થોડો વધારે લંડ અંદર લેતા અને ફરીથી આ ઉફ ઉફ એમ કરતા હું પણ મારા બંને હાથ વડે એમની કમર પકડીને મારા લંડ પર દબાવતો એટલે બહુ મજા આવતી થોડી વાર સુધી આ રીતે ચોદાવ્યા પછી કાકી અકળાઈ ગયા અને પોતાનું બધું પાણી મારા લંડ પર છોડીને મારી છાતી પર ઢળી પડ્યા મેં પણ એમની લાગણીને સન્માન આપતા એમની પીઠ પર મારા હાથ ધીમે ધીમે ફેરવવાનું શરૂ કર્યું કાકીના બંને બ્રેસ્ટ અમારી છાતી વચ્ચે દબાઈ રહ્યા હતા હું એમના ગળા અને ખભા પર મારા હાથ પ્રેમથી ફેરવી રહ્યો હતો આશા કાકીને પણ બધું સારું લાગી રહ્યું હતું થોડી આમ કર્યા પછી મેં પડખું ફેરવ્યું હવે એ મારી નીચે અને હું એમની ઉપર હતો હું ઊભો થયો અને એમના બંને પગ વચ્ચે જઈને બેસી ગયો મેં ડાયરેક્ટ મારું મોઢું એમની ચૂતના હોઠ પર લગાવ્યું અને એમની ચૂતના હોઠ ચાટવા લાગ્યો એમની ચૂત પર ચોંટેલું બધું પાણી હું પી ગયો હવે હું મારી જીભ એમની ચૂતની અંદર નાખીને હલાવવા લાગ્યો હવે કાકીના નિર્જીવ શરીરમાં પ્રાણ ફૂંકાઈ રહ્યો હતો એ ધીમે ધીમે પોતાના બંને પગ સાંકળા કરવા લાગી અને આ આયુષ મારા રાજા આ કરવા લાગ્યા મેં મારા બંને હાથ વડે એમના બ્રેસ્ટ રમાડવાનું ચાલુ કર્યું અને દબાવવા પણ લાગ્યો આશા કાકી વધારે ગરમ થઈ રહ્યા હતા થોડીવાર સુધી એમની ગુલાબી ચૂત ચાટીને હું એમની છાતી પર જઈને બેસી ગયો મારો લોડો કાકીના મોઢા સામે હતો એમણે તરત પોતાના હાથ વડે પકડીને મારા લોડાને ખેંચ્યો અને એમના હોઠ સુધી લઈ ગયા એમણે લોડાની ટોપી મોંમાં લીધી અને પ્રેમથી ચૂસવા લાગ્યા હું પણ મારી કમરને આગળ પાછળ કરીને એમને મુખ મૈથુનની મજા આપવા લાગ્યો એમણે ધીમે ધીમે ત્રણથી ચાર ઇંચ જેટલો લંડ મોંમાં લઈ લીધો હવે એમનું મોં આખું ભરાઈ ગયું હતું વધારે લંડ અંદર જઈ શકે તેમ ન હતું એટલે અને બંને એટલામાં જે આગળ પાછળ થઈને મજા લેવા લાગ્યા એ મારો લંડ ચૂસતા એમની જીભ પણ ફેરવતા હતા એટલે મને વધારે મજા આવતી હતી पांच मिनिट सुधी मुख मैथुन कराया पीछी काकी फरी वर चोदा तैयार थी गया आ वक्त मैं एमने सीधा सूवड़ाया एमना बे पग वच्चे बेसीने मारा लंड ने एमनी चूत पर अड़ाड़ी दीधो काकीना मो आ निकली गई मैं एमना साथड़ पकड़ी ने, एमनी चूत ने थोड़ी ऊंची अने प्रेम थी एक धक्को मरिय મારા લોડાનો ટોપો અંદર ઘૂસી ગયો અને કાકીની આ નીકળી મેં એ તરફ ધ્યાન ન આપતા બીજો ધક્કો માર્યો અને અડધો લોડો કાકીની ચૂતમાં ઘાલી દીધો આ વખતે જોરથી ઉમમમમમ એવી ચીસ પાડી કાકીએ હું એની ઉપર ઝૂક્યો અને એમના હોઠ ચૂસતાં ચૂસતાં ધીમે ધીમે મારો લંડ આગળ પાછળ કરવા લાગ્યો કાકીની ચૂત ભીની હતી એટલે જલ્દી ગ્રીપ આવી ગઈ હું આગળ પાછળ થઈને એમને ચોધવા લાગ્યો આશા કાકી પણ પોતાની કમર હલાવી હલાવીને મારો સાથ આપવા લાગ્યા આખા રૂમમાં પચ્ચ પચ્ચ એવો અવાજ ગુંજવા લાગ્યો પલંગ સ્પ્રિંગવાળો હતો એટલે વધારે મજા આવી રહી હતી પંદર મિનિટ સુધી આ રીતે ચોદાવ્યા પછી આશા એ ઘોડી બનીને ચોદાવવાની ઈચ્છા વ્યક્ત કરી હું માની ગયો એ પ્રોફેશનલ ઘોડી બની ગઈ જેવી પોર્નમાં બતાવે છે એવી હવે એની ચૂતનો હોલ મારા લંડ તરફ બહાર આવી ગયો હતો અને ગાંડનો હોલ છત તરફ ઉપર હતો હું મારા ગોઠણના બળે એની પાછળ ઊભો થયો અને મારા લંડને એની ચૂતના કાણા પર અડાડી દીધો બીજી જ ઘડી એમે જોરદાર શોટ માર્યો અને આશાની કમર પકડી લીધી આશાની ચીસ નીકળી પડી એ બોલી સાલા ધીમે કર હું કંઈ રંડી નથી કે તું આમ ચોદી રહ્યો છે મેં કહ્યું આજે રાત્રે તને ચોદી ચોદીને મારી રંડીજ બનાવવાની છે એમ કહીને મેં એની ગાંડ પર જોરથી થપ્પડ મારી અને બીજો જોરથી ધક્કો માર્યો હવે લગભગ મારો આંખો લોડો એની ચૂતમાં ઘૂસી ગયો હતો આ વખતે આશાની ચીસ પણ નીકળી નહીં એની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા એ ઢીલી પડવા લાગી મેં પણ ધીમે ધીમે એને ચોધવાનું ચાલુ કર્યું હવે એ પણ મારો સાથ આપતા આપતાં કમર હલાવવા લાગી અને બોલી ચોધ આયુષ જોરથી ચોધ મને ફાડી નાખ મારી ચૂત ખૂબ તરસી છે એ તારા લંડ માટે હા આયુષ મેં પણ કહ્યું હા મારી આશા રાણી આજથી તારી ચૂતને તરસવું નહીં પડે તને ઇરહા થાય ત્યારે આદેશ કરજે આ આયુષ તારી ચૂતની સેવામાં હાજર છે અને હું એની ગાંઢ પકડી પકડીને જોર જોરથી ચોધવા લાગ્યો ફરીવાર વીસ મિનિટ સુધી ચોદ્યા પછી મારું પાણી નીકળવા આવ્યું એટલે મેં પૂછ્યું કે આશા રાણી મારું વીર્ય ક્યાં નીકાલું એટલે એને જવાબ આપ્યો કે ભરી દે તારી રંડીની ચૂત તારા પાણીથી અને એને તારી બનાવી લે આ સાંભળતા જ મને જોશ આવ્યું એને જોર જોરથી ધક્કા મારતા મારતા અને ગાળો બોલતા બોલતા મેં એની ચૂત ભરી દીધી હવે હું ઢીલો પડ્યો અને લંડ બહાર કાઢીને સીધો ઊંઘ્યો પલંગ પર આશા મારી ઉપર આવી અને પોતાની ચૂત મારા મોં પર દબાવીને મારો લંડ ચૂસવા લાગી એણે મારા લંડ પર ચોંટેલું બધું પાણી ચાટી લીધું અને મારા મોં પર એની ચૂત ઘસાવા લાગી એનું પાણી પણ નીકળવાની તૈયારીમાં હતું એટલે હું પણ એની ચૂત મજાથી ચાટવા લાગ્યો થોડીક ક્ષણોમાં એણે પોતાનું પાણી મારા મોંમાં છોડ્યું અને મેં પણ ચાટીને બધું સાફ કરી દીધું અમે બંને એકબીજાના બાહુપાશમાં સમાઈને સૂઈ ગયા એ પછી અને બંને એ ઘણી વખત મજા કરી મેં એમની ગાંડ પણ મારી એ બધું ફરી ક્યારેક કહીશ હું એની ઉપર ઝૂક્યો અને એમના હોઠ ચૂસતાં ચૂસતા ધીમે ધીમે મારો લંડ આગળ પાછળ કરવા લાગ્યો કાકીની ચૂત ભીની હતી એટલે જલ્દી ગ્રીપ આવી ગઈ હું આગળ પાછળ થઈને એમને ચોધવા લાગ્યો આશા કાકી પણ પોતાની કમર હલાવી હલાવીને મારો સાથ આપવા લાગ્યા આખા રૂમમાં પચ્ચ પચ્ચ એવો અવાજ ગુંજવા લાગ્યો પલંગ સ્પ્રિંગવાળો હતો એટલે વધારે મજા આવી રહી હતી પંદર મિનિટ સુધી આ રીતે ચોદાવ્યા પછી આશા એ ઘોડી બનીને ચોદાવવાની ઈચ્છા વ્યક્ત કરી હું માની ગયો એ પ્રોફેશનલ ઘોડી બની ગઈ જેવી પોર્નમાં બતાવે છે એવી હવે એની ચૂતનો હોલ મારા લંડ તરફ બહાર આવી ગયો હતો અને ગાંડનો હોલ છત તરફ ઉપર હતો હું મારા ગોઠણના બળે એની પાછળ ઊભો થયો અને મારા લંડને એની ચૂતના કાણા પર અડાડી દીધો ડીજી જ ઘડી એમે જોરદાર શોટ માર્યો અને આશાની કમર પકડી લીધી આશાની ચીસ નીકળી પડી એ બોલી સાલા ધીમે કર હું કંઈ રંડી નથી કે તું આમ ચોદી રહ્યો છે મેં કહ્યું આજે રાત્રે તને ચોદી ચોદીને મારી રંડીજ બનાવવાની છે એન કહીને મેં એની ગાંડ પર જોરથી થપ્પડ મારી અને બીજો જોરથી ધક્કો માર્યો હવે લગભગ મારો આંખો લોડો એની ચૂતમાં ઘૂસી ગયો હતો આ વખતે આશાની ચીસ પણ નીકળી નહીં એની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા એ ઢીલી પડવા લાગી મેં પણ ધીમે ધીમે એને ચોધવાનું ચાલુ કર્યું હવે એ પણ મારો સાથ આપતાં આપતાં કમર હલાવવા લાગી અને બોલી ચોદ આયુષ જોરથી ચોધ મને ફાડી નાખ મારી ચૂત ખૂબ તરસી છે એ તારા લંડ માટે હા આયુષ મેં પણ કહ્યું હા મારી આશા રાણી આજથી તારી ચૂતને તરસવું નહીં પડે તને ઇરહા થાય ત્યારે આદેશ કરજે આ આયુષ તારી ચૂતની સેવામાં હાજર છે અને હું એની ગાંઢ પકડી પકડીને જોર જોરથી ચોધવા લાગ્યો ફરીવાર વીસ મિનિટ સુધી ચોદ્યા પછી મારું પાણી નીકળવા આવ્યું એટલે મેં પૂછ્યું કે આશા રાણી મારું વીર્ય ક્યાં નીકાલું એટલે એને જવાબ આપ્યો કે ભરી દે તારી રંડીની ચૂત તારા પાણીથી અને એને તારી બનાવી લે આ સાંભળતા જ મને જોશ આવ્યું એને જોરજોરથી ધક્કા મારતા મારતા અને ગાળો બોલતા બોલતા મેં એની ચૂત ભરી દીધી હવે હું ઢીલો પડ્યો અને લંડ બહાર કાઢીને સીધો ઊંઘ્યો પલંગ પર આશા મારી ઉપર આવી અને પોતાની ચૂત મારા મોં પર દબાવીને મારો લંડ ચૂસવા લાગી એણે મારા લંડ પર ચોંટેલું બધું પાણી ચાટી લીધું અને મારા મોં પર એની ચૂત ઘસાવા લાગી એનું પાણી પણ નીકળવાની તૈયારીમાં હતું એટલે હું પણ એની ચૂત મજાથી ચાટવા લાગ્યો થોડીક ક્ષણોમાં એણે પોતાનું પાણી મારા મોંમાં છોડ્યું અને મેં પણ ચાટીને બધું સાફ કરી દીધું અમે બંને એકબીજાના બાહુપાશમાં સમાઈને સૂઈ ગયા એ પછી અને બંને એ ઘણી વખત મજા કરી મેં એમની ગાંઢ પણ મારી એ બધું ફરી ક્યારેક કહીશ